ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 12 વિજ્ઞાન પર્યાયની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું છે. કેટલાક વિદ્યાર્થીઓ ખૂબ સારા ટકા મેળવી શક્યા છે, ત્યારે કેટલીક રેન્કિંગ જે વિદ્યાર્થીઓ છે એના માર્ક્સ ઓછા હોવાને કારણે તેઓ ખૂબ જ અત્યારે આઘાત અનુભવી રહ્યા છે. તેવો જ એક દાખલો આપણે જો ઉર્મી સ્કૂલની ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની એક વિદ્યાર્થીની છે, દિવ્યાંગીની પ્રજાપતિ. તેણે એની આશાથી કે તે ખૂબ સારા ક્રમાંક મેળવી શકે, પરંતુ તેના 61% આવતા તે થોડી હતાશ છે. જે માતા પિતા તેને સાંત્વના આપી રહ્યા, હિંમત પણ આપી રહ્યા છે. જોકે આ પુત્રીએ મેડિકલ ક્ષેત્રે આગળ વધવાની પોતાની તૈયારી બતાવી છે, માતા પિતાએ પણ તેને ટેકો આપ્યો છે. શું કહેશો? એને એની તૈયારી બરાબર કરી છે, પણ એને કંઈક ત્યાં પેપર તપાસવામાં કદાચ કંઈ ભૂલ થઈ શકે મને એવું લાગે છે, એટલે એના માટે તપાસ આગળ કરવી છે. આગળ કયા ક્ષેત્રમાં? આગળ મેડિકલમાં જ છે. કયા ક્ષેત્રે જવું છે ને કેમ ક્યાં ભૂલ પડી? ભૂલ કશે નહીં પડી, પણ મેડિકલ ક્ષેત્રે જવાનું. કેટલા પર્સન્ટેજ પ્રાપ્ત કરે છે? 61% છે. અને કેટલાની આશા છે? આપણે જોયું છે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું આજે પરિણામ છે. કંઈ ખુશી કંઈ ગમ જેવો માહોલ સર્જાયો છે. વડોદરા શહેરના ઉર્મી સ્કૂલની દિવ્યાંગીની પ્રજાપતિ કે જેણે ખૂબ સારા પર્સન્ટેજની આશા રાખી હતી, પરંતુ તેના 61% આવ્યા છે. થોડી હતાશ જરૂર છે, પરંતુ માતા પિતાનો ટેકો તેને હિંમત આપી રહ્યો છે. કેમેરામેન પ્રદીપ ચોબે સાથે રૂપેશ મકવાણા, લોકસત્તા જનસત્તા, વડોદરા.